चिंटू जोहार जय आदिवासी। ओ बिट्टू जोहार जय आदिवासी। बोल शू कह छो? अरे अहीं बेसीने तू शू करे छो? कई नहीं यार, बस आ शांतिथी बैठो छू। अरे तू ये समाचार जोया के नथी? ना भाई नथी जोया। केम शू छे नवा जूनी समाचार में? अपना राज्य में वर्ष 2022 में विधानसभा की चूंटणी आवी छे ने, एने लईने समाचार हता। अरे भाई शू वात करे छे? हाँ भाई, सी आर पाटिले कह्युं के हवे आचार संहिता लागू थवाने फक्त 2 महीना ज बाकी छे। एनो मतलब एवो के आ वर्षना अंतमां तो विधानसभा की चूंटणी आवी जशे केम? हाँ चोक्कस, आ वर्षना अंतमां तो विधानसभा की चूंटणी थई जशे। हाँ यार, तने शू लागे छे आ वखते आपणा आदिवासी समाजना लोको कोने मत आपशे? भाई अपना आदिवासी समाज की बात करिए तो आ वक्त तमाम पार्टी की नज़र अपना आदिवासी समाज पर है। पछी कांग्रेस कहो, बीजेपी कहो, आम आदमी पार्टी कहो कि बीजी कोई अन्य पार्टी कहो, पण तमाम की नज़र आ वर्षे अपना जे आदिवासी समाज है आदिवासी समाज मतदारों पर है। तो यार तने शू लगे अपना आदिवासी समाज लोगों कई पार्टी ने मत आपव जो? हवे तो भाई बता पोतपोता इच्छा पोतपोता मर्जी थी मत आपे एम अपने शू कही सकी? हाँ ये बात तारी साची है कि बधाने पोतपोतानी मर्जी प्रमाणे मत आपवानो अधिकार होय छे। पण मैं काले फेसबुक पर एक फोटो जोयो जेना पर लख्युं हतुं आगामी चूंटणी माटे आदिवासी समाजनो संकल्प पत्र, अने एमां अलग अलग 11 संकल्पो हता। अरे भाई एवुं मैं तो एवुं क्यांय नथी जोयुं, तेमां 11 संकल्पो कया कया हता? ए जे संकल्प पत्र मैं जोयुं तेमां पहेलो जे मुद्दो हतो ते जे तमाम गैरकायदेसर प्रोजेक्टो छे, एटले के केवड़िया, तापी रिवर लिंक, चेन्नई एक्सप्रेस, अंबाजी, शामळाजी, वेदांता, डीएमआईसी, रतन महल जेवा प्रोजेक्ट रद्द करवामां आवे। बीजो मुद्दो एमां जणाव्यो हतो के विस्थापितोने न्याय आपी, संलग्न प्रोजेक्टनी आवकमांथी 30% रॉयल्टी पेढ़ी दर पेढ़ी चुकवामां आवे। तीजो मुद्दों जणाववामां आव्यो छे के बंधारणनी जे 5મી अनुसूचि अने ते अंतर्गत पैसा एक्ट 1996નો જે કાયદો છે એનો શબ્દશ અમલ થવો જોઈએ તેવી પણ મુદ્દો છે। ચોથો મુદ્દો છે ગેરબંધારણીય વન સંરક્ષણ નિયમ 2022 જે હાલમાં સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે તે રદ કરવામાં આવે તેની પણ માંગણી કરવામાં આવી છે। પાંચમો મુદ્દો જાતિ પ્રમાણપત્ર માટેના જે અધિનિયમ 2018 અને તેના નિયમો 2020માં જે બનાવવામાં આવ્યા હતા તે પણ શબ્દશ ચુસ્તપણે અમલ કરવામાં આવે તેની માંગણી કરવામાં આવી છે। ભાઈ આ તો 5 જ મુદ્દા થયા, અન્ય 6 મુદ્દા કયા કયા છે તે પણ જણાવો। હા તો સાંભળ, છઠ્ઠો જે મુદ્દો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે પીવા અને સિંચાઈ માટે તમામ આદિવાસી જિલ્લાઓમાં પ્રથમ સંપૂર્ણ પાણી પહોંચાડવું। સાતમો મુદ્દો એમ જણાવ્યો છે નોકરીમાં ભરતી બઢતી માટે રોસ્ટર એક્ટ લાવવો તમામ સ્તરે। આઠમો મુદ્દો છે તમામ સ્તરે મફત આધુનિક શિક્ષણ મળે તે માટે પૂરતી વ્યવસ્થા કરવી। અને નવમો મુદ્દો જે છે તેમાં જે વનવાસી અને વનબંધુ શબ્દો આપણા માટે વપરાય છે તો એના પર પ્રતિબંધ મૂકવામાં આવે। દસમો મુદ્દો જણાવ્યો છે કે વિવિધ યોજનાઓ માટે વાર્ષિક આવકની જે મર્યાદા છે તે રૂપિયા 10 લાખ કરવામાં આવે। અને જે અંતિમ મુદ્દો છે તેમાં એવું જણાવ્યું છે કે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ એટલે કે 9 ઓગસ્ટનો જે દિવસ છે તે દિવસને જાહેર રજા ઘોષિત કરવામાં આવે। આ જે 11 મુદ્દા છે તે સંકલ્પ પત્રમાં જણાવ્યું છે। હા તો 11 મુદ્દા થઈ ગયા, પણ સંકલ્પ શું? સંકલ્પ એ જ કે જે કોઈ પણ પક્ષ જે કોઈ પણ નેતા દ્વારા આદિવાસી સમાજના જે આ 11 મુદ્દા છે એ 11 મુદ્દા અને અન્ય જે આદિવાસી સમાજની જે સમસ્યાઓ છે તે તમામ સમસ્યાઓનું નિરાકરણ થાય, સાથે સાથે આદિવાસી સમાજના જે બંધારણીય હક અધિકારો આપવામાં આવ્યા છે તેનો અમલ થાય, અને આ જે બધું કરે તેવી જ પાર્ટીને આ વર્ષે આદિવાસી સમાજના જે લોકો છે તે મત આપશે। કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે કે આદિવાસી સમાજને ફક્ત અને ફક્ત છેતરવામાં આવ્યો છે। જ્યારે જ્યારે ચૂંટણી આવે છે આદિવાસી સમાજને મોટી મોટી લોભામણી લાલચો આપવામાં આવે છે, અને ચૂંટણી પત્તાની સાથે આ જે પક્ષ પાર્ટી છે આ જે નેતાઓ છે તે આદિવાસી સમાજને ભૂલી જાય છે। હા ભાઈ એ વાત તો તારે 101% સાચી છે, કારણ કે દરેક ચૂંટણી વખતે આદિવાસી મતદારોના મત માગવા આવે છે, પરંતુ ત્યારબાદ આદિવાસી મતદારોની જે પરિસ્થિતિ છે તેના બાજુ જોવાતું નથી, અને આવા વિનાશકારી મોટા મોટા પ્રોજેક્ટ લાવીને આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે અને એના પ્રમાણમાં આદિવાસીઓને વળતર પણ નથી મળતું, અને નોકરીની બાબતમાં શિક્ષણની બાબતમાં ક્યાં જ્યાં જોઈએ ત્યાં આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે।
એટલે આ ફક્ત 11 મુદ્દા નહીં પરંતુ આદિવાસી સમાજની જે તમામ સમસ્યાઓ છે તે તમામ સમસ્યાઓનું જે પાર્ટી નિરાકરણ કરશે તેને આપણા સમાજ દ્વારા મત આપવામાં આવશે। હા અને આપણા સમાજના જે લોકો આ બધી બાબતો પ્રત્યે ગંભીર નથી તેમણે પણ ગંભીર થવાની જરૂર છે અને આ બધી બાબતો જાણવાની જરૂર છે કે એમનો જે મત છે તે ખોટી જગ્યાએ જાય છે। આ વર્ષે એમનો જે મત છે તે સાચી દિશામાં અને સાચા નેતાને મળશે તેવા પ્રયત્નો સમાજના તમામ લોકોને કરવાના છે। મિત્રો માહિતી સારી લાગી હોય તો શેર જરૂર કરજો, વધુને વધુ લોકો સુધી પહોંચાડજો। મળીશું બીજા વિડીયોમાં। જોહાર જય આદિવાસી। જોહાર જય આદિવાસી।